નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ કોઈ સ્વિમિંગ પુલ નથી, આ વડોદરાનો પોસ્ટ ઇલાકો છે, અલકાપુરી. જ્યાં દર્શક મિત્રો આ પરિસ્થિતિ છે વડોદરામાં, આજે કોઈ એવો ખૂનો બાકી નથી કે ત્યાં પાણી ના ભરાયા હોય. આ નજારો છે અલકાપુરી વિન્સર પ્લાઝાની બહાર. મારી ઓફિસ આવેલી છે સ્પાર્ક ટુડેની, અને આ જે નજારો છે આપ જોઈ રહ્યા છો, આ કોન્કર્ટ બિલ્ડિંગ હોય તમામ જગ્યા ઉપર આજે આપ જોઈ રહ્યા છો કે જે રીતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે મેકઅપ કરવામાં આવ્યું હતું, આ મેઘરાજાએ એ મેકઅપ કાઢી નાખ્યું છે. જ્યાં દર્શક મિત્રો, દર વર્ષે આપણને કહેવામાં આવે છે કે અમે લાખો રૂપિયા ખર્ચો કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પણ આ પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય, એ તમામની જે કામગીરી છે અહીંયા આગળ દેખાઈ રહી છે. આપ લાખો રૂપિયાનું ટેક્સ ભરો છો, સમયસર વેરા ભરો છો, આ એનું પરિણામ છે કે આ જે સુવિધા વડોદરા મહાનગર સેવા સદન આપણને આપી રહી છે, આ સુવિધા આપી રહી છે. લોકો અત્યારે પાણીમાં છે, એમની ગાડી પાણીમાં છે, એ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, તમામ અત્યારે પાણી જ પાણી ચારો બાજુ વડોદરાનું, અલકાપુરીથી લઈને માંડવી, માંડવીથી લઈને વાઘોડિયા, વાઘોડિયાથી લઈને ખોડિયારનગર, આજવા રોડ, કારેલીબાગ, તમામ ગોત્રી, સુભાનપુરા, તમામ જગ્યા ઉપર હાલ પાણી ભરાઈ ગયા છે. મોટા મોટા દાવા કરવામાં આવે છે કે અમે કરોડ રૂપિયાની કામગીરી કરી દેવામાં આવી છે, પણ એ દાવા ફક્ત કાગળ પર દેખાઈ રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો, આ સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો હાલ અલકાપુરીના છે. લોકોના જે ટુ વ્હીલર વાહન છે એ બંધ થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો આ વિન્સર પ્લાઝાના દ્રશ્ય છે. હાલ અહીંયા આગળ પણ પાણી ભરાઈ ગયા છે. દર્શક મિત્રો, મારી વાત કરું તો છેલ્લા 1.5 કલાક પછી હું પણ ઓફિસ પહોંચ્યો છું, કેમ કે જે રીતે ફોર વ્હીલર લઈને અમે નીકળ્યા હતા અને ત્યાં આગળ આ બધી જ જગ્યા પાણી નડ્યા છે, કોઈ એવી જગ્યા બાકી નથી કે ત્યાં પાણી નહીં ભરાયા હોય. તો પ્લીઝ કોઈ હાદસો તમારી સાથે ના થાય, આ ધ્યાન રાખજો, કેમ કે જે રીતે આ વરસાદનું પાણી હાલ ભરાઈ રહ્યા છે, લોકો હેરાન પરેશાન છે. તમામ મેસેજો આપવામાં આવી રહ્યા છે કે પ્લીઝ ગુજરાતમાં અતિ વરસાદ થવાની છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો આ સમંદર જેવો નજારો હાલ આપને દેખાશે. દર્શક મિત્રો, અમારી જે ટીમ છે તમામ જગ્યાઓ પર પહોંચવાનો પ્રયત્ન તો કરી રહી છે. હાલ હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે, રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ જગ્યા ઉપર હાલ જે બ્રિજો છે એ બંધ કરી દેવામાં આવશે, પણ હાલ જે કાલાઘોડા બ્રિજ છે વિશ્વામિત્રી, એને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ જે વિસ્તારો છે, સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, કેવી વ્યવસ્થા? દર્શક મિત્રો, આપ કયા વિસ્તારમાં છો? કેમ કે ઘણા વિસ્તારમાંથી લોકો મને ફોન કરી રહ્યા છે, વાઘોડિયામાંથી ફોન આવી રહ્યા છે, સોસાયટીઓના અંદર કમર સુધી પાણી ભરાઈ ગયા છે, આજવા રોડથી પાણી આવી ફોન આવી રહ્યા છે, ઘણા બધા લોકો ફોન કરી રહ્યા છે. સવાલ એ છે કે જે આપણે વેરો ભરી રહ્યા છે, જે ટેક્સ આપી રહ્યા છે, એનું વળતર વડોદરા મહાનગર સેવા સદન આપી રહી છે કે નહીં, એ અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે. આપના મનમાં બી ઘણા બધા સવાલ હશે તો અમારી સાથે શેર કરી શકો છો દર્શક મિત્રો, અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એ પણ અમારી સાથે શેર કરી શકશો, અને અમારા જે મોબાઈલ નંબર છે એના પર પણ આપ વિડીયો મોકલી શકશો, તો સરકારના કાન સુધી તમારી વાત પહોંચાડવાનું કામ અમે કરીશું. દર્શક મિત્રો, અમારો નંબર છે 9712882248, આ મોબાઈલ નંબર છે, એના પર આપ વોટ્સઅપ કરી શકો છો. અને જે હાલ તમામ જગ્યાઓ પર અલર્ટ કરી દેવામાં આવ્યા છે, વડોદરા મહાનગર સેવા સદનના જે કમિશનર છે દિલીપ રાણા, એમના દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે, મેસેજ આપવામાં આવ્યા છે કે
જોઈ પણ લોકો કામ વગર મહેરબાની કરી ઘર ની બહાર ના નીકળતા, કેમ કે જે પરિસ્થિતિનું નિર્માણ આજે વડોદરાનું થયું છે, વડોદરાનો કોઈ એવો ખૂનો બાકી નથી કે ત્યાં પાણી ના ભરાયા હોય. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકોનો લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આપ જોઈ રહ્યા છો કે અમે પણ ગાડીને ધક્કો મારીને આવ્યા છે. દર્શક મિત્રો, ફોર વ્હીલર કાર હતી મારી, એ પણ પાણીમાં બંધ થઈ ગઈ, જેના કારણે મારા સ્ટાફના લોકો હતા એમની મદદથી આ પાણીમાંથી બહાર કાઢી છે. આવા ઘણા લોકો હશે દર્શક મિત્રો, એક નહીં ઘણા. આપ જોઈ રહ્યા છો કે જે રિક્ષા લઈને આ ભાઈ જઈ રહ્યા છે, જીવના જોખમે હાલ અત્યારે જઈ રહ્યા છે. દર્શક મિત્રો, મને તો એ સમજાતું નથી કે આપણે આટલું સારું ટેક્સ વડોદરા મહાનગર સેવા સદનને આપીએ છીએ અને આ ટેક્સના પૈસા ક્યાં જાય છે, અને જે કામગીરી, જે મેકઅપ કરવામાં આવે છે, એ મેકઅપ વરસાદમાં ઉતરી જાય છે. આપ જોઈ રહ્યા છો કે આ જે મેકઅપ છે એ ઉતરી ગયો છે, અને આ જે ફોર વ્હીલર ગાડીઓ છે મુકેશભાઈ, આપણી સાથે મુકેશભાઈ પણ છે, એમની સાથે વાત કરીશું. આ કેટલું પાણી ભરાઈ ગયું એ તો કહો, શું કહેશો મુકેશભાઈ, કેવી પરિસ્થિતિ છે? બહુ પરિસ્થિતિ ખરાબ છે, અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે. પાણી વધતું જાય, ધીરે ધીરે પાણી વધતું જાય. હા, તમામ જગ્યા ઉપર હાલ પાણી, તમામ જગ્યા પર એવી હાલત છે. દર્શક મિત્રો, આ મુકેશભાઈ છે, અહીંયા જ એમની દુકાન છે, અને એમની દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. અને જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપણે લાખો કરોડ રૂપિયા ટેક્સ ચૂકવીએ છીએ અને આ ટેક્સનું પરિણામ આપણને મળી રહ્યો છે. ઘણા અધિકારીઓ એસીની કેબિનમાં બેસીને ખાલી ફક્ત ઓર્ડરો આપે છે, અને જે ઓર્ડરો પબ્લિકના પૈસા, એ પબ્લિકના પૈસા જાય છે ક્યાં? આ સવાલ આજે લોકો પૂછી રહ્યા છે. લોકોના ઘરમાં જમવાનું નથી બન્યું. દર્શક મિત્રો, આજે ભગવાનનું જન્મદિવસ છે, તહેવારો ચાલી રહ્યા છે, શ્રાવણનું માસ ચાલી રહ્યું છે, અને એવામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખરેખર દુઃખની વાત છે કે જે કામગીરી કરવામાં આવી જોઈએ એ કામગીરી નથી કરવામાં આવતી, અને આ સ્વિમિંગ પુલ જેવો